કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 14 ઓક્ટોબર સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરના લોકો માટે એક ખાસ અગત્યનો નિર્ણય લેવાયો છે. જામનગરના સોલેરિયમનું નિર્માણ 1930માં જામનગરના રાજવી જામ રણજીતસિંહે કરાવ્યું હતું. આ સોલેરિયમમાં ચામડીના રોગ તેમજ ટીબીના રોગની સૂર્યકિરણો દ્વારા સારવાર થતી હતી. ઘણા વર્ષોથી આ સોલેરિયમ બંધ પડેલું હતું, જેની જાળવણી માટે રાજ્ય સરકારે ખૂબ અગત્યનો નિર્ણય લીધો છે અને સોલેરિયમની ઇમારત જેએમસીને સોંપવામાં આવશે. સ્થાનિક તંત્રની રજૂઆતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે આ એક અગત્યનો નિર્ણય જામનગરની પ્રજાના હિતમાં કર્યો છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ કાળો કેર ફેલાવ્યો છે. જીજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં નવા 107 કેસ નોંધાયા છે. રોગચાળો કાબૂમાં લેવા રાજ્ય સરકારે 50 લાખ રૂપિયાની ખાસ ગ્રાન્ટ પણ ફાળવી છે. રવિવારે શહેરની વિવિધ ઇમારતોના સેલરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. પદાધિકારીઓએ મીટિંગ યોજી એક્શન પ્લાન પણ ઘડ્યો હતો. તંત્રના પ્રયત્નો સઘન બન્યા છે, છતાં પણ સ્થિતિ કોઈ પણ રીતે કાબૂમાં આવી નથી રહી. સમગ્ર રાજ્યમાં ગઈકાલે જીપીએસસીની પરીક્ષા યોજાઈ હતી. જામનગરમાં પણ 14 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ 3,275માંથી 1,574 પરીક્ષાર્થીઓએ જામનગરમાં પરીક્ષા આપી હતી અને 1,701 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જાપાનની એપીપીએલ કંપનીએ ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું છે. રૂપિયા 4,930 કરોડના રોકાણથી લિથિયમ બેટરીના પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવશે. આ માટે પ્રથમ તબક્કામાં હાંસલપુર બેચરાજમાં રૂપિયા 1,250 કરોડનું રોકાણ થશે. રાજ્ય સરકારે રોજગારી નિર્માણ માટે અગત્યનો નિર્ણય કર્યો છે. લોજિસ્ટિક તથા માઇનિંગ સેક્ટર, આઈટી તથા તેને સંલગ્ન ઉદ્યોગોને બોનાફાઇડ ઉદ્યોગનો દરજ્જો અપાયો છે. આ નિર્ણયથી બિનખેતીની પરવાનગી તથા ખેતીની જમીન ખરીદવા પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આ સરળતાથી નવા ઉદ્યોગો એકમ સ્થાપી શકાશે. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલ પ્રથમ સ્થાને છે. હાલની શ્રેણીના વિજય પછી કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના રેન્કિંગમાં સુધારો થયો છે. બેટ્સમેનના ટોપ 10 રેન્કિંગમાં વિરાટ કોહલી બીજા ક્રમે પહોંચ્યા છે. તે જ પ્રમાણે પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથથી થોડા જ અંકો વિરાટ કોહલી પાછળ છે. એવી જ રીતે આફ્રિકા સિરીઝથી ટીમમાં કમબેક કરનાર આર અશ્વિનને પણ મોટો ફાયદો થયો છે. અશ્વિને બોલરોમાં ટોપ 10માં 10મું સ્થાન મેળવ્યું છે. જામનગરના વતની અને ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજું સ્થાન મેળવ્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.